નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. એજ્યુકેશન ગાઈડન્સ સિરીઝ પ્રોગ્રામમાં આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે પ્રવીણભાઈ પટેલ. પ્રવીણભાઈ, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. પ્રવીણભાઈ પ્રિન્સિપાલ છે મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડના, અને 33 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ સાથે તેઓ સંકળાયેલા છે, અને 14 વર્ષથી આચાર્ય તરીકે તેઓ સેવા આપે છે. અને ખાસ કરીને બોર્ડની તમામ કામગીરી તેમણે કરી છે આ વર્ષો દરમિયાન. તો આવા જ પ્રિન્સિપાલ શ્રી પ્રવીણભાઈ પટેલ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. અને આજનો અમારો જે સબ્જેક્ટ છે, ગણિત વિષય, ધોરણ 10નું ગણિત. તો ગણિત સબ્જેક્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ અઘરો સબ્જેક્ટ છે. જ્યારે ગણિતની વાત કરીએ ત્યારે વિદ્યાર્થીઓના મનમાં કંઈક મૂંઝવણ હોય, કંઈક ગભરાહટ હોય, તો એને દૂર કરવા માટે આજે આપણે પ્રવીણભાઈ પાસેથી માહિતી લઈશું કે ગણિત પેપરમાં કેવી રીતે તમારે લખવું જોઈએ, એનું પ્રિપરેશન કેવી રીતે કરવું જોઈએ, અને સારા સ્કોર માટે, સારા માર્ક્સ માટે વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે એના વિશે આપણે વાત કરીશું. તો અને અમારી સાથે ઉપસ્થિત છે પીના ઠક્કરજી. પીનાજી, આપનું પણ સ્વાગત કરું છું. સૌથી પહેલાં તો સાહેબ, આપની આપના વિશે ઘણું બધું સાંભળ્યું છે, અને જે આપે બોર્ડની કામગીરી કરી છે એના વિશે મને થોડું પૂછવાનું મન થાય છે કે બોર્ડમાં જે કામગીરી કરી છે એમાં આપનો અનુભવ કેવો રહ્યો સર? સૌપ્રથમ તો આભાર, નમસ્કાર. મિત્રો, હું છેલ્લા 33 વર્ષથી શિક્ષણ જગત સાથે સંકળાયેલો છું, અને આ વર્ષો દરમિયાન વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે એની પરીક્ષા લેવાની, મૂલ્યાંકન કરવાનું પણ મને મોકો મળ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા, ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જે HSC અને SSCની પરીક્ષા લેવામાં આવે છે એમાં મેં લગભગ તમામ પ્રકારની પરીક્ષક, મૂલ્યાંકનકાર, કોઓર્ડિનેટર, કેન્દ્ર સંચાલક આવા તમામ પ્રકારની કામગીરી કરી છે, અને એ કામગીરીમાં મજા આવી છે. સારો ટોટલી અનુભવ રહ્યો છે. બોર્ડની જે આખી સિસ્ટમ છે એ વિદ્યાર્થીઓએ અને ખાસ કરીને તમામે સમજવા જેવી છે કે વિદ્યાર્થીઓની કેવી રીતે શિક્ષણ અપાય છે અને કેવું શિક્ષણ વર્ષ દરમિયાન અપાયું, અને એ શિક્ષણના અંતે બોર્ડ કયા પ્રકારનું મૂલ્યાંકન કરે છે. એ આખી જે પદ્ધતિ છે એ બહુ સિસ્ટમેટિક છે, અને બહુ જ જોરદાર રીતે લીકેજ ન થાય તે રીતે એની પરીક્ષા લેવામાં આવે છે. કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીને અન્યાય ન થાય અને નબળા વિદ્યાર્થીને ફાયદો ન થાય તે પ્રમાણે તટસ્થતાથી આ બોર્ડનું સંચાલન થાય છે, એવો મારો અનુભવ છે. પણ સાહેબ, કોઈ જગ્યા પર એવું બન્યું છે ખરું કે જે વિદ્યાર્થી મિત્રો જ્યારે બોર્ડની પરીક્ષામાં જ્યારે પેપર લખતા હોય છે ત્યારે લોકો કયા કયા પ્રકારની ભૂલો કરે છે, તો એને કંઈ આપણે ધ્યાનમાં દોરી શકીએ? હા, આમ તો વિદ્યાર્થીઓ પરીક્ષા તો આપતા જ હોય છે, પણ બોર્ડની પરીક્ષા શાળાકીય પરીક્ષા કરતાં કંઈક વિશેષ પ્રકારની હોય છે. એ પરીક્ષાનો એક પ્રકારનો હાવ દર વાલીઓ પક્ષે અને વિદ્યાર્થીઓના પક્ષે હોય છે, અને એને કારણે, એ ડરને કારણે કેટલી બધી ભૂલો કરતા હોય છે વિદ્યાર્થીઓ. આ ડર એવા પ્રકારનો છે કે એને જો પહેલેથી દૂર ન કરાય તો વિદ્યાર્થીઓનું સારું પરફોર્મન્સ થતું નથી. આપણે શિક્ષણ પદ્ધતિની ખામી ગણો કે ખૂબી ગણો, આખા વર્ષ દરમિયાન જેણે ભણવું છે, જે અભ્યાસ કર્યો છે, એનું નિચોડ માત્ર ને માત્ર જે પેલા નિયત 3 કલાક દરમિયાન એણે પુરવણીમાં, ઉત્તર વહીમાં ઠાલવવાનો હોય છે. આ પરીક્ષા પદ્ધતિની એક પ્રકારે ખામી ગણો કે ખૂબી ગણો, પણ એ 3 કલાક એના સારા જાય તો વિદ્યાર્થી સારો એવું થાય છે. અને આ 3 કલાક દરમિયાન વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલ કરે છે. હું તો એવું માનું છું કે મોટેભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી પહેલી 10 મિનિટમાં ગભરાટના માર્યા બધું ભૂલી જતા હોય છે, અને સડન ડિપ્રેશનમાં આવી જતા હોય છે. ત્યારે જે વાલીઓ અને ખાસ કરીને અમારા જેવા કેન્દ્ર સંચાલકોની ભૂમિકા બહુ મોટી બની જાય છે, એને બિલકુલ ડર રાખ્યા વગર અમે પૂરી વ્યવસ્થા કરી છે, બેટા તું ગભરાઈશ નહીં, ઓકે, નો પ્રોબ્લેમ,
હોલ ટિકિટ ભૂલી ગયો છું, કંઈ વાંધો નથી, એ થઈ રહેશે. આવા પ્રકારના એને આશ્વાસન આપીને એનો ડર દૂર કરવો પડે છે. દર્શક મિત્રો, અમારી સાથે આજે જોડાયા છે પ્રવીણભાઈ પટેલ, જેઓ આચાર્ય શ્રી છે માધવબાગ વિદ્યાલયના, અને ધોરણ 10ના ગણિતના પેપર માટેનું આજે અમે માર્ગદર્શન આપીશું આપને. અમારા કાર્યક્રમના પ્રાયોજક છે લવ એન્ડ કેર મેટર્નિટી એન્ડોસ્કોપી એન્ડ આઈવીએફ સેન્ટર સુરત, ડૉક્ટર દીપ્તિ પટેલ એન્ડ ડૉક્ટર દીપક પટેલ. આમના સહયોગથી અમારું આ એજ્યુકેશન ગાઈડન્સ સિરીઝ ચાલી રહી છે. અને આજનો જે વિષય છે સર, કે ગણિત, ગણિત વિદ્યાર્થીઓ માટે ખૂબ અઘરો વિષય છે. વિદ્યાર્થીઓને આ વિષયથી ખૂબ ડર લાગતો હોય છે. ડરથી બચવા માટે સાહેબ શું કરવું જોઈએ વિદ્યાર્થીએ? બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે ગણિત એટલો અઘરો વિષય. અને મિત્રો, ગણિતનું વિષય, ગણિતના જે રિઝલ્ટ છે તે જ લગભગ બોર્ડનું રિઝલ્ટ અને શાળાનું રિઝલ્ટ પણ એ જ હોય છે. સૌથી વધારે વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે અને એટલા માટે જ ગણિતનો ડર હોય છે. ખરેખર તો ગણિતથી ડરવા જેવું નથી. ગણિત બહુ સરળ અને રસનો વિષય બનવો જોઈએ, પણ એવું અત્યાર સુધી થયું નથી એવું હું માનું છું. ગણિતને વધારે સરળતાથી ભણાવી શકાવવું જોઈએ. મિત્રો, ગણિત ડરનો વિષય નથી, પણ ઇન્ટરેસ્ટથી તમે જો શીખો ને તો ડર રહેતો જ નથી. ગણિતમાં મુખ્ય પ્રોબ્લેમ એ છે કે ગણિત એ આપણી પરીક્ષા પદ્ધતિ યાદશક્તિની કસોટી કરે છે, પણ ગણિત એ યાદશક્તિ ઉપરાંત બીજી પણ કેટલી બધી શક્તિઓનો તમારું મૂલ્યાંકન કરતું હોય છે. જેવી કે સ્પીડ ટેસ્ટ, કેટલા ઝડપથી લખી શકો છો, કેટલા ઝડપથી આકૃતિ પાડી શકો છો, હા, કેટલું લોજિકલ રીઝનિંગ, એ એ એટલે તમારું દિમાગ અને સાથે સાથે શરીર બંને સાથે કામ કરવા જોઈએ તો ગણિતમાં સારો સ્કોર આવે. ડરવાની કોઈ જરૂર નથી. તમે આયોજનપૂર્વક જો તૈયારી કરો, અને ખાસ કરીને ગણિતના વિષયનું જે બોર્ડે જાહેર કરેલું પરિરૂપ છે, માળખું છે, પેપર સ્ટાઇલ છે, એનો જો વ્યવસ્થિત અભ્યાસ કરો તો હું માનું છું કે ગણિતમાં કોઈ વિદ્યાર્થી નાપાસ થાય જ નહીં. ગણિતમાં નાપાસ થવું અઘરું છે, પણ આયોજનપૂર્વકનું આપણું પ્લાનિંગ નથી અને એક પ્રકારનો ડર ગણિતના વિષયથી દૂર ભાગવાની વૃત્તિ જે છે એમાંથી આપણે બહાર આવીને ગણિતને સામે ચાલીને જો સ્વીકારીશું તો હું માનું છું કે ખૂબ સારું પરિણામ મળી શકે. જી સર, આપણે જે પ્રશ્નપત્રની વાત કરી કે ગણિતનું પ્રશ્નપત્ર અને માળખું, આ એની જે પેપર સ્ટાઇલ છે તે કયા પ્રકારની હોવી જોઈએ સર? મિત્રો, હવે આપણું જે બોર્ડ છે એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ હવે સીબીએસઈની પેટર્ન પ્રમાણે ચાલે છે અને એનસીઈઆરટી એ નિયત કરેલ અભ્યાસક્રમ હવે ચલાવી રહી છે, અને એને કારણે આપણી આ વર્ષે આખી પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ છે. પહેલાં એમસીક્યુ હતું, એટલે એમાં અઠે ગઠ્ઠે પણ તમે ચકરડા કરો તો પાસ થવાની, એટલે સાચા પડવાની સંભાવના 25% તો હતી જ, અને એનો લાભ મળતો હતો. હવે એવું નથી રહ્યું, હવે એવું રહ્યું નથી. હવે તમારે લખવાનું છે, તમને આવડે છે ખરું, પણ લખવાની બાબત ખૂબ અગત્યની છે, અને એ લખવા માટે તમારે ખૂબ પ્રેક્ટિસ કરવી પડે. મેં તમને કહ્યું તે પ્રમાણે આયોજનપૂર્વકની તૈયારી કરવી પડે, આખા પેપર સ્ટાઇલને સમજવું પડે. તો આપણા જે ક્વેશ્ચન પેપર છે એના પરિરૂપમાં, એના માળખામાં કુલ 4 વિભાગ છે, વિભાગ એ, બી, સી અને ડી. પહેલો એ વિભાગ છે, એ એક એક માર્કનો સવાલ છે અને 16 માર્કનો પ્રશ્ન છે. આ 16 માર્કનો પ્રશ્ન, બીજો વિભાગ છે બી, એ બે બે માર્કનો પ્રશ્ન સવાલ છે, અને એ લગભગ 20 માર્કનો, એટલે 10 પ્રશ્નો છે એમાં બે માર્કના. વિભાગ સી છે, એ 3 માર્કનો પ્રશ્ન છે અને 24 માર્કનો છે, 8 પ્રશ્નો છે, 3-3 માર્કના. અને જે ચોથો પ્રશ્ન છે એ 4 માર્કનો, 5 પ્રશ્નો હોય એટલે 20 માર્કનો. આમ કુલ 80 માર્કનો આપણું પેપર છે. 80 માર્કના પેપરમાંથી 26 માર્ક આપણે ઓછામાં ઓછા લાવવાના હોય છે, અને રહ્યા 20 માર્ક, 20 માર્ક એ શાળાકીય મૂલ્યાંકનનું છે. એ 20 માર્ક શાળા આપતી હોય છે, પણ શાળા એમને એમ નથી આપતી, એની ફર્સ્ટ ટેસ્ટનું રિઝલ્ટ છે, સેકન્ડ ટેસ્ટનું રિઝલ્ટ છે, એનું હોમવર્ક, મતલબ સ્કૂલનું જે પરફોર્મન્સ છે એના આધારે 20 માર્ક અપાતા હોય છે. અને 80 માર્કનું પેપર, આ 80 માર્કનું પેપર છે એ પેપર 3 કલાકમાં તમારે સોલ્વ કરવાનું હોય છે, અને 3 કલાક દરમિયાન પેપરની જે સ્ટાઇલ છે એ પ્રમાણે તમારે
પેપર લખવું પડે. મિત્રો, એમાં કઈ રીતે આપણે લખીશું અથવા કઈ રીતે લખીશું તો વધારે અનુકૂળ હોય? પરીક્ષાની શરૂઆતમાં તમને 15 મિનિટ પેપર વાંચવા માટે આપે છે, તો પેપર વાંચીને તમારે નક્કી કરવું પડશે કે આમાંથી સરળ પ્રશ્નો કયા છે, તમને કયા આવડે છે, અઘરા અથવા નથી આવડતા મુશ્કેલીવાળા પ્રશ્નો કયા છે એને સાઇડ કરીએ. તો જે પ્રશ્ન સરળ છે એને શરૂઆતથી લાવો, જે સ્કોરિંગ સબ્જેક્ટ છે. નહીં તો એવું બને કદાચ કે તમે અઘરા પ્રશ્નની પાછળ મહેનત કરો, સમય બગાડો અને આવડતું હોય એ રહી જાય. તો પહેલું આપણે કામ એ કરીશું કે જે આવડે છે એ લખી નાખીએ છીએ, લખીશું પહેલાં, અને એ પ્રશ્ન, એટલે હું એવું માનું છું કે પ્રશ્ન દી, વિભાગ દી આપણે શરૂ કરીએ, કારણ કે એ લાંબો પ્રશ્ન છે અને એના બેઠા માર્ક મળે. જો તમે કાળજીપૂર્વક લખો તો આમાંથી એક પણ માર્ક જઈ શકે એમ નથી, કારણ કે એનું એનું માળખું એકદમ નક્કી છે કે આ પ્રકરણમાંથી આ જ પ્રશ્ન પૂછાય, આ પ્રકરણમાંથી આમ જ પૂછાય. એટલે એટલા જો પ્રશ્ન તમે તૈયાર કરી નાખો તો એ તમારા 20 માર્ક બેઠા મળે એમ છે. વિભાગ ડી છેલ્લો પ્રશ્ન છે એ તમે પહેલો લખો, અને એમાં પ્રમેય પૂછાય છે, બે પ્રમેય અથવા પૂછાય છે, એટલે તમે લગભગ 4, પહેલો બીજો ત્રીજો અને ચોથો 4 પ્રમેય કરો. સમરૂપતાનું પ્રમેય, પાયથાગોરસનું, એનું પ્રતિપ્રમેય કરો તો એ તમારા 4 માર્ક આવી જાય છે. રચના છે એના પણ 4 માર્ક, એટલે 4 ને 4 8 માર્ક તો કોઈ પણ સંજોગમાં નબળામાં નબળા વિદ્યાર્થીના અહીં આ માર્ક તો આવી જાય છે. આ ઉપરાંત બીજા પણ 2 પ્રશ્ન છે એની પણ જો તમે તૈયારી કરો તો એ પ્રશ્ન પણ આવી. પછી પ્રશ્ન બી શરૂ, એ શરૂ કરો કે જે એમસીક્યુ પ્રકારના 1-1 માર્કના પ્રશ્નો છે. આ 1-1 માર્કના પ્રશ્નો છે એમાંના પહેલા 8 પ્રશ્નો છે, કુલ 16 માર્કનો પ્રશ્ન છે. 8 માર્કના જે પ્રશ્નો છે એ ઓબ્જેક્ટિવ ટાઈપના, કે સાચા વિકલ્પો શોધો, કે એમાંથી સૌથી સાચો જવાબ કયો છે. સાચા જ જવાબ હોય છે 4, પણ એમાંથી સાચો જવાબ કયો છે, હા કે ના, ખરા ખોટા, એવા પ્રકારના પ્રશ્નો હોય છે કે જે સરળ હોય છે. મિત્રો, આ જે 16 માર્ક છે ને, આપણા કુલ 15 પ્રકરણો છે, એ 16 માર્ક કયા કયા પ્રકરણમાંથી પૂછાવાના છે એ પણ નક્કી છે. તો આપણે એ પ્રકરણના જ 1-1 માર્કના પ્રશ્નો કરીશું. એટલે તો પ્રશ્ન સી, છેલ્લો પ્રશ્ન ડી વિભાગ અને એ વિભાગ તમને પાસ થવાની લગભગ મોટી મદદ કરી શકે એમ છે. ખૂબ જ સરસ સાહેબ, આપણે જે આપે ગણિતનું પેપર કેવી રીતે લખવાનું છે એ વિશે વાત કરીએ છીએ, પણ હવે જે વાત કરવાની છે સાહેબ, જે માહિતી આપણે વિદ્યાર્થી મિત્રોને આપવાની છે કે બોર્ડની એક્ઝામને હવે સમય બહુ ઓછો રહ્યો છે અને વિદ્યાર્થીઓએ મહેનત તો કરે જ રહ્યા છે, પણ ઓછી મહેનતમાં તેઓ સારા સ્કોર કરી શકે, સારી રીતે માર્ક મેળવી શકે, એમાં કઈ કઈ બાબતો તેમણે ધ્યાનમાં રાખવી જોઈએ પાસ થવા માટે વિદ્યાર્થીને, તે જણાવો સર. મિત્રો, બોર્ડના પેપર સેટનને સૂચના જ હોય છે કે એને બ્લુ પ્રિન્ટને વળગી રહેવાનું હોય છે. આપણા પેપર સ્ટાઇલ જે બ્લુ પ્રિન્ટ છે એ પ્રમાણે જ પેપર નીકળે. તમે એને થોડું સમજો તો એમાં જ્ઞાન, જ્ઞાનનો ઉપયોગ, કૌશલ્યો, આ પ્રકારના પ્રશ્નો કયા પ્રકરણમાંથી પૂછાવાના છે એ પણ નક્કી છે. તો હવે આપણે 20-એક દિવસ જેવા રહ્યા છે અને 20 દિવસમાં 15 પ્રકરણો કરવાના છે, તો હવે કંઈ નવું કરવાની જરૂર નથી. પણ જે આવડે છે એને સોલિડ કરો, જે પ્રશ્ન પર તમને થોડી ઘણી ડાઉટ હોય તો એને વધારે તૈયારી કરો, અને એના માટે જો તમારી પાસે અનુકૂળતા હોય તો પેપર લખવાની પ્રેક્ટિસ કરો. મેડમ, હું માનું છું કે જો કોઈ વિદ્યાર્થી 1 વિષયના 5-5 પેપર લખે અને શિક્ષક પાસે ચેક કરાવે તો લગભગ બધો સિલેબસ કવર થઈ જાય છે. એટલે પેપર લખવાની એને પ્રેક્ટિસ કરવી પડે. જે સરળ પ્રકરણો છે, સંભાવના છે, બહુપદી છે, આ રચના, પ્રમેય, ત્રિકોણના પ્રકરણો છે, એ પ્રકરણો પર વધારે ભાર આપો કે જે પ્રકરણો સહેલા છે અને વધારે ગુણભાર ધરાવે છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખો કે માત્ર 10% કે 12% જ કઠિન પ્રશ્નો પૂછાવાના છે. એને જે પ્રશ્નો પૂછાવાના છે એની કઠિનતા મૂલ્ય પહેલેથી નક્કી કરેલું હોય છે, અને એ પ્રમાણે જ બાકીના પ્રશ્નો તો એવરેજ પ્રશ્નો જ છે. એટલે તમને આવડવાના છે, તમને નથી આવડવાનું એવું કંઈ નથી. તમે ભણ્યા છો, આખું વર્ષ સ્કૂલમાં ભણ્યા છો, ટ્યુશનમાં ભણ્યા છો અને ઘરે મહેનત કરી છે, એટલે તમને આવડે છે, આવડવાના જ છે, એવા પ્રકારનો આત્મવિશ્વાસ રાખો. અને સરળ જે પ્રકરણો છે એમાંથી એની પાછળ થોડી વધારે મહેનત કરો અને એની તૈયારી કરો. હું એવું માનું કે લખીને તૈયારી કરો, જે કંઈ દાખલો ગણો છો એ લખો, કારણ કે
તમને વાંચ ગણિતે વાંચવાનો વિષય નથી, પ્રેક્ટિસનો વિષય છે. તમે જેટલું લખશો ને એટલું તમારું વધારે પરફેક્શન આવશે. લખવાની પ્રેક્ટિસ કરો, વધારેમાં વધારે લખવાની પ્રેક્ટિસ કરો કે જેથી તમારી લખવાની ઝડપ પણ વધે, ભૂલચૂક ન થાય, બિલકુલ છીકછાક વગર લખાય અને સંપૂર્ણ લખાય. લખવાની વાત એ છે પેપરની કે તમારા મગજમાંથી વિચારનો પ્રવાહ સતત નીકળવો જોઈએ અને પેન દ્વારા અક્ષરરૂપી ટપકવો જોઈએ. એ એ એ એ પ્રક્રિયા સતત થવી જોઈએ. આપણા વિદ્યાર્થીઓ એવી રીતે ટેવાતા નથી. એક સ્ટેપ લખીને અટકી જાય, એક સ્ટેપ લખીને ડોકું ઊંચું થાય, એવું નહીં. નોનસ્ટોપ તમે દાખલાની શરૂઆત કરો એટલે લખીને પૂરું થાય ત્યારે જ તમારી પેન અટકવી જોઈએ. એ પ્રકારે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ તો હું માનું છું કે વધારે સારા માર્ક્સ આવશે. હવે નવી તૈયારી કરવાની જરૂર નથી. પ્રશ્નપત્રના પરિરૂપને આધારે જ તમે બરાબર લખવાની તૈયારી લખો, પ્રેક્ટિસ કરો. અને એટલા પ્રશ્નો હું એવું માનું છું કે જે તમને તમારું તમારી એવરેજ કેટલા માર્ક્સ તમારા ફર્સ્ટ ટેસ્ટ સેકન્ડ ટેસ્ટમાં આવ્યા છે એ તમને ખબર છે. તમે કયા વિષયમાં કેટલા નબળા છો એ પણ લગભગ તમને બધાને ખબર હોવી જોઈએ. જે વિદ્યાર્થી 35% ઉપર છે, 35% ઉપર છે તો એણે 45% પર, 50% પર કેવી રીતે પહોંચવું. જે 80% વાળો વિદ્યાર્થી છે એણે 90 ઉપર કે 90 અપ કેવી રીતે જવું એની તૈયારી કરવી જોઈએ અને ખાસ કરીને વિષય શિક્ષકનું માર્ગદર્શન લેવું જોઈએ. દર્શક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સુંદર રીતે આપણે એજ્યુકેશન સિરીઝમાં આજે અગત્યના વિષય એટલે ધોરણ 10નું ગણિત, અને એ પણ આપણે એક એવા તજજ્ઞ જેઓએ ઘણા વર્ષો સુધી બોર્ડની સાથે કામ કર્યું છે, એ કેરિયરમાં એ કારકિર્દીમાં એમણે ત્યાં પણ એમનો પાઠ નિભાવ્યો છે. વિદ્યાર્થી મિત્ર જેઓ પાછળથી જોડાયા છે તેઓને ખરેખર જણાવી દઈએ કે અહીંયા આ ચેનલથી તમને જે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તે તમને થોડાક જ દિવસ હવે જ્યારે બોર્ડની એક્ઝામના બાકી છે ત્યારે શોર્ટ ટર્મમાં તમે કેવી રીતે તૈયારી કરી શકો અને તમારા માર્ક્સનો સ્કોર તમે કેવી રીતે કરી શકો, આ આશયથી એક સારા અનેક અનેક સારા વક્તાઓને અહીંયા લાવીને તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. સાહેબે જેમ ગણિતની વાત કરી તો ગણિતમાં પાસ થવું ખરેખર ખૂબ જ સરળ છે, પણ સાહેબ હું એવું માનું છું કે ગણિતનો વિષય એક એવો વિષય છે કે જેનો મુહાવરો તમે રોજ કરો. અમારા શિક્ષકો જ્યારે અમે ભણતા ત્યારે અમને એવું કહેતા કે દિવસમાં રોજ 1 કલાક ગણિત કરવું જ જોઈએ, કમસે કમ 5 કે 10 દાખલા જે તે ચેપ્ટરના તમારે રોજે રોજ કરવા જોઈએ જેનાથી તમારી પ્રેક્ટિસ એન્ડ સુધી સારી રહે. અને સાહેબે બીજી પણ એક માહિતી આપી કે 5 પેપર ગણિતના એક્ઝામના ટાઈમે તમે બધા જ વિષયો એક સાથે ના કરી શકો તો એક દિવસ તમે ગણિતનું 3 કલાકનું એક પેપર એક જ જગ્યાએ, હું એવું માનું છું કે જેવી રીતે તમે બોર્ડમાં પરીક્ષા આપવા જાઓ છો એવી રીતે યા તો તમારા પેરેન્ટ્સ તમારી સાથે બેસે, તમે સીધા પેપર લખો અને સમયગાળો પણ નિશ્ચિત કરીને કે ભાઈ 3 કલાકમાં મને 80 માર્ક્સનું આ પેપર કરવું છે, અને તમે તમારા શાળાના કે ટ્યુશનના કોઈ પણ શિક્ષકો પાસે એને ચેક કરાવી શકો, આઈધર તો ખુદ પણ ચેક કરી શકો. તો આવા મુહાવરાથી તમે ખરેખર તમારો જે માર્ક્સનો સ્કોર છે, સાહેબે કીધું કે 26 જ માર્ક્સથી આપણે બોર્ડમાં પાસ થઈ જઈએ છીએ, અમે એવી અપેક્ષા રાખે, યામિનીબેન જેઓ એક્ઝોટિકના ડાયરેક્ટર છે તે એવી આશા રાખે કે બધા વિદ્યાર્થીઓ કમસે કમ 50% તો પાસ થવા જ જોઈએ. મિત્રો, એક વાતનો ખાસ ઉલ્લેખ કરું કે ગણિત વિષયમાં જો પાસ થવું હોય ને તો બહારનું કાંઈ પણ કરવાની જરૂર નથી. અપેક્ષિત છે કે મેગેઝિન છે કે એમાં એની પંચાયતમાં પડવું જ નથી. આપણે આપણે સીધી વાત પાઠ્યપુસ્તકને વળગી રહીએ. પાઠ્યપુસ્તકના જે પેલા 16 માર્કના જે પ્રશ્નો છે એક એક માર્કના, એ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની નીચેના પ્રશ્નો જ કરવા, એ સિવાયના બીજા કોઈ પણ પ્રકરણ કરવાનું નથી. હું એવું માનું છું કે લગભગ 50-એક માર્ક તો એવો હોય છે કે જે ચોપડીમાં ઉદાહરણના દાખલા છે, ઉદાહરણના દાખલા બેઠા ને બેઠા જ પૂછાય છે. એટલે એ તમે જો વ્યવસ્થિત કરો તો સારા માર્ક્સ આવશે. આજ મિત્રો, ગણિતમાં બીજું શું છે કે કેટલીક વાર એવું બને છે કે વિદ્યાર્થી પ્રશ્નને બરાબર વાંચતો નથી. પ્રશ્નને બરાબર વાંચો અને પછી એનો ઉત્તર લખો. કેટલીક વાર એવું બને કે પાયથાગોરસનો પ્રમેય પૂછાયો અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખી નાખો, એટલે એક્ઝેક્ટ શબ્દો બરાબર વાંચવા પડશે, શબ્દોને બરાબર સમજવા પડશે. અને તમને સ્કૂલમાં પ્રેક્ટિસ કરાવી તે પ્રમાણે જે દાખલો પૂછાયો હોય તો એમાં કઈ માહિતી આપી છે તે લેફ્ટ સાઈડ પર લખો, જે માહિતી શોધવાની છે તે રાઈટ સાઈડ પર લખો, ક્વેશ્ચન માર્ક કરો અને
જે માહિતી આપેલી છે ત્યાંથી શરૂઆત કરીને કયો સૂત્રનો ઉપયોગ કરીશું અને સૂત્રમાં કિંમત મૂકીને છેલ્લા જવાબ સુધી પહોંચો. એટલે આ સ્ટેપને તમે વ્યવસ્થિત રીતે ફોલો કરો તો હું માનું છું કે સારા માર્ક્સ આવશે. ફરીથી પાઠ્યપુસ્તકને જ વળગી રહીશું, પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા તો એક પણ છોડીશું નહીં, એ બધા જ એક વાર ગણી કાઢીશું. અને એક માર્ક માટે એની નીચે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરીશું તો વધારેમાં વધારે માર્ક્સ આવશે. ખૂબ જ સરસ. પણ સાહેબ, પેપર લખવાની શરૂઆત પહેલાં વિદ્યાર્થીએ કેવી રીતે કરવી જોઈએ, આપણે એ વિશે વાત કરીએ. પેપર આવી રીતે લખવાનું છે એવું તો આપણે કહીએ જ છીએ કે તમે આ લખો આ લખો, પણ પેપર લખવાની શરૂઆત તેમણે કેવી રીતે કરવી જોઈએ, ક્યાંથી કરવી જોઈએ? પેપરનું લખાણ છે એ ખૂબ જ અગત્યનું છે. મિત્રો, આ બોર્ડની વેબસાઇટ ઉપર જે ટોપ 10 વિદ્યાર્થીઓ છે એની પુરવણી મૂકી છે, ઉત્તર વહીલ મૂકી, તો આપણે એ જોઈ શકીએ કે કેવી રીતે લખાણ છે, એને કેમ માર્ક્સ નથી કપાયા. મિત્રો, જે પરીક્ષક તમારી ઉત્તર વહી તપાસવાના છે એમની પાસે પહેલેથી ગુણ પ્રદાન યોજના હોય છે, એમને પહેલેથી કહી દીધું હોય છે કે આટલું લખેલું હોય તો એને આટલા માર્ક્સ આપશો. એટલે તમને દાખલો આવડતો હોય તો જેટલો આવડે એટલો તો ગણવો જ, છોડવો નહીં બિલકુલ, કારણ કે એના સ્ટેપના પણ માર્ક હોય છે. જવાબ ખોટો પડ્યો તો કાંઈ વાંધો નહીં, જવાબનો એક માર્ક કપાશે પણ બાકીના સ્ટેપના માર્ક્સ તો તમને મળશે. રચના કરો તો રચનાના 3 માર્ક રચના કરવાના છે અને 1 માર્ક એનો લખવાનો છે, રચનાના મુદ્દા લખવાના છે. તો એ રચના, એમ તો ખરેખર રચનાનો એક ચાપ માર્યો એટલે લખો, બીજો ચાપ માર્યો, એમ લખવું પડે તો જ તમારે. પણ જો ધારો કે રચનાના મુદ્દા લખતા ન આવડે તો વાંધો નહીં, પણ રચના પરફેક્ટ રાખવાની. અને એમાં એ પણ કાળજી રાખીશું કે રચનાના જે ચાપ માર્યા છે કે જે કંઈ કામ કર્યું છે તે આપણે સાફ કરીશું નહીં, રવા દઈશું, કે જેથી પરીક્ષકને એમ થાય કે ના, આ વિદ્યાર્થીએ બરાબર કામ કર્યું છે, છેકછાક વગરનું કામ હોવું જોઈએ. મિત્રો, પેપરની શરૂઆત મેં તમને કહ્યું તે પ્રમાણે પહેલી 10 મિનિટ અને છેલ્લી 10 મિનિટ તમારા માટે કામ નથી આવવાની, કારણ કે પહેલી 10 મિનિટમાં તમને પુરવણી આપશે, તમે પેપર વાંચશો, બારકોડ સ્ટીકર લાગશે, બારકોડ સ્ટીકર અને એ બધી વિગતો ભરવામાં તમારી સહી કરાવશે, એટલે જે એક્ઝામિનર પરીક્ષા જે સુપરવાઇઝર આવશે એ તમારી પાસે તમારી લગભગ 5-10 મિનિટ વેળવશે, સમજો. અને છેલ્લી 10 મિનિટ તમારે એવી રીતે કાઢવાની છે કે ત્યારે તમે બધું પેપર આખું સંપૂર્ણ લખાઈ ગયેલું હોવું જોઈએ, તમે ક્વેશ્ચન પેપર અને તમારી આન્સર શીટ બંનેને ચેક કરશો કે પ્રશ્ન 1 લખાઈ ગયો, ચલો એનો જવાબ સાચો છે, બી સાચો છે, સી, આમ તમે બંને ટેલી કરી લેજો. અને જ્યારે તમે સપ્લિમેન્ટરી આપો ત્યારે કેટલા પાના વાપર્યા છે એની વિગત લખજો, એ ઉત્તર તમને 24 પાનાની ઉત્તર વહી મળવાની છે. અને જ્યારે 10 મિનિટ પહેલાં તમારે દોરી બાંધી લેવાની છે, તમારે પુરવણીના પાના ગણી લેવાના છે, ખાખી સ્ટીકર લગાડવાનું છે, બરાબર એક્ઝેક્ટ એ જ જગ્યા ઉપર લાગેલું હોવું જોઈએ, આ બધી વિગત, અને જે પાના બાકી કોરા રહી ગયા તેની પર લીટો પાડી દો. આ પ્રમાણે તમામ બાબતો તમે સંપૂર્ણ કરો અને જ્યારે લાંબો બેલ થાય ત્યારે સપ્લિમેન્ટરી તમે એવા વિશ્વાસ સાથે આપો કે હા, મારું કાંઈ બાકી નથી રહ્યું અને હું સંપૂર્ણપણે મેં પેપરને ન્યાય આપ્યો છે, એટલા આત્મવિશ્વાસથી તમારે આપવું પડે. મિત્રો, શરૂઆતની જે 10 મિનિટ છે ને એ તમારા માટે નિર્ણાયક રહે છે વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને પેપર જોઈ છે ત્યારે ગભરાઈ જાય છે કે આ મને નથી આવડતું, તો ફરગેટ. વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે જે એમણે તૈયારી કરી છે એમાંથી સમજો કે 20% જ પૂછાયું, બાકીનું એમને આવડતું જ નથી, તેવા સંજોગોમાં વિદ્યાર્થી બહુ મતલબ ડિપ્રેસ થઈ જાય છે. તો એવા સંજોગોમાં બી શું કરવું જોઈએ વિદ્યાર્થીઓ, તે પણ આપણે સાહેબ જણાવીશું. મિત્રો, પહેલામાં પહેલી વાત કે તમે આત્મવિશ્વાસ રાખો, તમને બધું જ આવડે છે, તમે તૈયારી કરી જ છે પૂરેપૂરી. તમે એકવાર ગભરાઈ જશો ને તો તમે જે આવડતું હોય એ પણ ભૂલી જવાય, એટલે ગભરાવાની વાત તો ગણિતથી ડરવાની વાત જ નથી, ડરવાનો વિષય નથી ગણિત, ગણિત ડરવાનો વિષય જ નથી. એટલે પહેલું કામ આપણે એ કરીશું કે જેટલું આવડે છે એટલું પહેલું લખી નાખીએ, અને પછીનો જે સમય બચે તો જે નથી આવડતું અથવા ઓછું આવડે છે એની પાછળ મથીએ, એનો જવાબ મેળવવા, તાળો મેળવવાની કોશિશ કરીએ. તો જેટલું આવડે છે એટલું તો પહેલાં લખી નાખીએ. અને મિત્રો, ફરીથી કોઈ પણ પ્રશ્ન આપણે છોડવો નથી, પ્રશ્ન છોડવાનો નથી, જેટલું આવડે જેવું આવડે એવું લખવાનું છે, બરાબર. પ્રમેય છે તો એવું બને કદાચ કે તમને તૈયાર ન કર્યો હોય ને તેથી જ પૂછાયું હોય, તો કમસે કમ પક્ષ સાધ્ય સાબિતી કે આકૃતિ એટલું તો કરો, એના બી 2-2.5 માર્ક હોય તો અડધો 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 માર્ક કરીને
આપણા માર્ક્સ વધી શકે છે, બિલકુલ કોરું છોડવાનું નથી. એટલે તમને આવડે છે, આત્મવિશ્વાસ રાખવાનો. અને હું તો આમ કહું કે 10 મિનિટ પેપર લખવાની શરૂઆત કરે તે પહેલાં આંખો બંધ કરીને પોતાની જાતને સ્વસ્થ બનાવી લો, આત્મવિશ્વાસ કેળવો, મને આવડે છે, હું કરીશ, આઈ કેન ડૂ. તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણે ટકી જઈએ, વાંધો નથી, કોઈ ડર રાખવાની જરૂર નથી. ખૂબ જ સરસ. આપણે જે વાત કરી રહ્યા છે દર્શક મિત્રો, આજે એજ્યુકેશન ગાઈડ સિરીઝની અંદર ધોરણ 10નું ગણિતનું પેપરનું પ્રિપેરેશન અને કેવી રીતે તમે માર્ક્સ સારા એમાં મેળવી શકો છો એની વિશેષ માર્ગદર્શન અને માહિતી આપણે આજે આપી રહ્યા છે પ્રવીણભાઈ પટેલ, જેઓ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયના આચાર્યશ્રી છે. જે વિદ્યાર્થી મિત્રો પાછળથી જોડાયા છે તેમના માટે મેં આ ફરીથી વાત કરી, કારણ કે ગણિતનો વિષય એટલે અત્યારે કદાચ વિદ્યાર્થી મિત્રોને સાંભળવાનું સારું લાગતું હશે કે આપણે જે વાત કરીએ છીએ એકચ્યુઅલી એક્ઝામનો ડર, એ બોર્ડ એક્ઝામનો ડર એવો એક હાવ બની ગયો છે કે વિદ્યાર્થી મિત્રોને પરેશાન કરતો હોય છે. તો એમાંથી વિદ્યાર્થી મિત્રોને સારું માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓના માર્ક્સ વધી શકે અને સારી રીતે એક્ઝામમાં પાસ થઈ શકે એ માટે આ એજ્યુકેશન ગાઈડન્સ પ્રોગ્રામ એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ દ્વારા કરાઈ રહ્યો છે, પ્રયાસ કરી રહ્યા છીએ અમે કે ખૂબ સારું વિદ્યાર્થી પોતાનું પરફોર્મન્સ આપે, અમારા માર્ગદર્શનથી જો સારું એવું પરફોર્મન્સ કરે તો અમારે માટે પણ એક બહુ ખૂબ ગૌરવની વાત હશે. અને આ કાર્યક્રમમાં અમને જેમણે સહયોગ આપ્યો છે એમને અમે ભૂલી નથી જતા, કારણ કે એમના સહયોગથી આ કાર્યક્રમ આખો એક મતલબ 15 દિવસથી આખી આ સિરીઝ ચાલશે. સાહેબ ખૂબ જ નામાંકિત શહેરના એવા એજ્યુકેશન ફિલ્ડના નિષ્ણાંતો અહીંયા આવ્યા છે અને હજુ 1 વીક સુધી આ કાર્યક્રમ ચાલશે અને આવશે બીજા નિષ્ણાંતો સાથે આપણે કાર્યક્રમ આપીશું જ. અલગ અલગ સબ્જેક્ટ ગાઈડન્સ ટીપ્સ આ બધું જ અમે અમારા ચેનલના માધ્યમથી આપીએ છીએ. સાહેબ હવે જે વિદ્યાર્થી હોશિયાર છે, સમજો કે એને 100% માર્ક્સ મેળવવા જ છે, હોશિયાર તો છે જ, એવું વિચાર છે કે મારા 100માંથી 100% આવશે જ, પણ કોઈક સંજોગોમાં એના માર્ક્સ ઓછા થઈ જાય તો એ હોશિયાર વિદ્યાર્થીને 100% માર્ક્સ લાવવા છે તો એને શું કરવું જોઈએ સર? મિત્રો, મેં આગળ કહ્યું તે પ્રમાણે લગભગ 12-14% એવું હોય છે કે જે કઠિનતાવાળો હોય છે, કઠિનતા મૂલ્ય જેનું વધારે હોય છે એવા હોય છે પ્રશ્નો. તો એ પ્રશ્નો આ જે હોશિયાર વિદ્યાર્થી છે એને સોલ્વ કરવા પડે, એમાં કોઈ નવી વાત નથી હોતી. કોઈ પણ પ્રશ્ન ટેક્સ્ટબુકના સિલેબસની બહારનો કોઈ પ્રશ્ન હોતો નથી. હા, એવું બને કે ત્યાં ટ્વિસ્ટ સવાલ કરેલો હોય, બાકી બીજો કોઈ ફેર હોતો નથી, ટ્વિસ્ટ કરેલો હોય તો તમે એ કાળજી કરો તો એ સોલ્વ થઈ જાય, કોઈ વાંધો નથી આવતો. બીજું કે હોશિયાર વિદ્યાર્થીઓ એકદમ નાની નાની ભૂલો કરતા, એકદમ નાની નાની કે જે એમના ધ્યાન પર નથી આવતી, ભૂલ કરી છે મેં એવું નથી, પણ પેલા માનો કે કોઈક એક પ્રશ્નના બે જવાબ હોય, સપોઝ √49 તો એનો જવાબ છે +or -7, તો +7 લખીને ચાલ્યા જાય, પણ પેલાને માઇનસ બી છે એ નથી ખ્યાલ આવતો. એટલે એ નાની નાની ભૂલો, એવી કંઈ પણ હોય તો નાની નાની ભૂલો, ડેસિમલ પોઈન્ટ લખવાની અને ખાસ કરીને એકમ જે જવાબ લખે ને ત્યારે એકમ લખવાનો, એ એવી ભૂલ કરવાને કારણે એને એક એક માર્ક કપાતા હોય છે. તો એ અને મેં તમને કહ્યું તે પ્રમાણે છેલ્લી 10 મિનિટ આ હોશિયાર વિદ્યાર્થીઓ માટે એટલા માટે અગત્યની છે કે એને ફરીથી આખું પેપર રિવિઝન કરીને એકવાર, બે વાર અને શક્ય હોય તો 3 વાર ચેક કરો કે જેથી એક પણ માર્ક પરીક્ષકને કાપવાનો મોકો ન મળે. તમે બરાબર ચેક કરી લો બરાબર, અને જવાબ સાથે જો શક્ય હોય તો તાળો પણ મેળવી લો કે હા, પેપર સાથે ચેક કરો કે કોઈ પ્રશ્ન મારો લખવાનો રહી નથી ગયો. અને કેટલીક વાર એવું બને કે ઓપ્શનમાં પૂછ્યો અને બંને દાખલા સોલ્વ કર્યા હોય અને જે એક જ પૂછ્યો હોય તે રહી જાય, તો એવું ન બને એની આપણે કાળજી રાખીશું. મિત્રો, બિલકુલ વિશ્વાસ રાખો, ગણિત એવો વિષય છે કે એ તમને 80માંથી 80 માર્ક અપાવશે. અને મેં તમને કહ્યું તે પ્રમાણે છેલ્લો પ્રશ્ન, પહેલો પ્રશ્ન એ તો એવા છે કે પૂરેપૂરા જ પ્રશ્નો, ખાલી કદાચ તમને થોડું ઘણું વિભાગ સી થોડુંક મથાવે, કારણ કે એમાં ટ્વિસ્ટ કરીને સવાલ પૂછાતો હોય છે, બાકી કોઈ પ્રશ્ન એવો અઘરો નથી. એટલે જો તમે કાળજી રાખો તો 80માંથી 80 માર્ક તમારા મળી શકે એમ છે, નાની નાની ભૂલો ન થાય એની આપણે કાળજી રાખીશું. ખૂબ જ સરસ સર, આપ હોશિયાર વિદ્યાર્થીઓ માટે આપણે વાત કરી,
પણ જે વિદ્યાર્થી મીડિયમ છે, જેને એવું ખબર છે કે મારા 50% જ માર્ક આવવાના છે કે 50ની અંદર જ આવવાના છે સમજો, પણ એ વિદ્યાર્થીને સપોઝ 50થી ઉપર માર્ક લાવવા છે, સારા પર્સન્ટેજ મેળવવા છે, તો તે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? 50% વિદ્યાર્થીઓ છે એને જે પેલા સહેલા પ્રકરણો છે એ આવડે છે, એમાં બે જ પ્રકરણો થોડા ડિફિકલ્ટ છે, એ એ પ્રકરણ એણે ટ્રાય કરવી જોઈએ. ખાસ કરીને ત્રિકોણમિતિના ઉપયોગનું એક પ્રકરણ છે, અંતર ઊંચાઈના દાખલા છે, એ એ વિદ્યાર્થી થોડા ટ્વિસ્ટ કરીને પૂછાય છે, એટલે એવા એવરેજ વિદ્યાર્થીઓ ખંચકાઈ જાય. પણ એ મિત્રો એ એ બધા દાખલા ચોપડીના બેઠા ઉદાહરણના દાખલા અને કદાચ સ્વાધ્યાયના જ દાખલા હોય છે, એટલે જે અંતર ઊંચાઈના જે દાખલા છે, ઉચ્છેદ કોણ અવછેદ કોણના, એ દાખલા તમે સોલ્વ કરી શકો એમ છો, અને અને એ આત્મવિશ્વાસ હોય તો થાય છે, તમે કરેલા છે, ટીચરોએ તમને સમજાવ્યા છે, તો એ એ એ દાખલા થઈ શકે એમ છે. બહુપદીમાં અને ખાસ કરીને દ્વિઘાત સમીકરણના પ્રકરણો છે એમાં ભૂલો થવાની બહુ સંભાવના છે, કારણ કે એ દાખલો લાંબો હોય અને સતત તમારે ગણવાનો છે, એ એ થોડા સ્ટેપ લાંબા છે, તો જેટલા થાય જેટલા સાચા પડે એટલા તમે કરવાના, છોડવાનું નથી ત્યાં આગળ પણ. તો હું માનું છું કે 50% વિદ્યાર્થીઓ છે એ એ સારા માર્ક્સ લાવી શકે, અને સી વિભાગ પણ એણે એવા 4-5 ક્વેશ્ચન પેપરના જો મહાવરો કરી લે તો લગભગ એ જ પ્રશ્નો પૂછાતા હોય છે. વધારે ધ્યાન આપવું જોઈએ અને ડી કરશો તો એ તમે આપોઆપ કરી શકશો. તો ચોક્કસથી સાહેબ એવું કહેવાની ઈચ્છા થાય કે ગણિત એ લર્નિંગ સબ્જેક્ટ નથી, ગણિત સબ્જેક્ટ છે ગણવાનો, અને જિંદગીના તમામ મોડ પર એ તમને હંમેશા ઉપયોગ થવાનો છે. તો ગણિતને હંમેશા ગણીને અને લોજિકલી એ જો તમે લખો તો પેપરમાં ક્યારેય તમારા માર્ક્સ ઓછા ના આવે એવું અમારું માનવું છે. સાહેબ હવે આપણે વિદ્યાર્થી મિત્રોને થોડી ટીપ્સ આપીશું. સૌથી પહેલાં તો 3 કલાક જે પરીક્ષા ખંડ જે છે તેમાં વિદ્યાર્થી 3 કલાક પરીક્ષામાં જે પેપર લખે છે એમાં શોર્ટ એન્ડ સ્વીટ, મતલબ એકદમ સારી રીતના કેવી રીતના તે લોકો 3 કલાકમાં પેપર લખીને બહાર આવી શકે એની આપણે શોર્ટ થોડીક નાની ટીપ્સ આપીશું સર વિદ્યાર્થીને. મિત્રો પરીક્ષાના 3 કલાક ખૂબ જ અગત્યના છે. એ આ 3 કલાક દરમિયાન તમારે વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડશે કે મારે આ પ્રશ્ન છે તો એ કેટલી મિનિટમાં લખી કાઢવો લખવાનો હોય છે, નહીં તો એવું બને કે એક જ પ્રશ્નની પાછળ તમે 1.5 કલાક બગાડી નાખો તો બાકીના 1.5 કલાકમાં વધારે પ્રશ્નો તમે સોલ્વ નહીં કરી શકો. જો કે હવે પહેલાં 100 માર્કનું પેપર હતું, હવે 80 માર્કનું થયું, એટલે તમને સમય મળવાનો છે, સમય મળે છતાં પણ ભૂલ ન થાય તે રીતે તમે લખો. બીજું કે પરીક્ષા ખંડમાં તમે આત્મવિશ્વાસ તમારો હોવો જોઈએ, અને બીજું આજુબાજુમાં કોઈને જોવાનું નથી, કોઈને મદદ પણ નથી કરવાની, કોઈને પૂછવાનું પણ નથી, કારણ કે તમે બધા અંડર કેમેરા છો. મેડમ દર વખતે અમારે એવો પ્રશ્ન બનતો હોય છે કે કાંઈ પણ કારણ વગર આજે કેમેરાની જે રેકોર્ડિંગ છે એ ચેક થાય છે, અને ચેક થાય છે ત્યારે વગર કામના આપણા વિદ્યાર્થીઓ કે કોઈ જેણે કંઈ ગુનો નથી કર્યો એવા વિદ્યાર્થીઓ પણ બીજાને લીધે સંદોવાઈ જાય છે. અને બીજું કે આપણું મગજ પણ ડિસ્ટર્બ થાય છે. આપણે આપણા મગજને બિલકુલ શાંત રાખીશું અને માત્ર ને માત્ર પેપર પર જ કોન્સન્ટ્રેટ કરીને આપણે કરીશું. બીજી આપણે એવી રીતે ટેવાઈશું કે બિલકુલ 3 કલાક દરમિયાન ઉઠવાનું નથી. 3 કલાક દરમિયાન નોનસ્ટોપ આપણે પેન ચાલવી જોઈએ અને આપણા મગજમાંથી વિચારોનો પ્રવાહ વહેતો જ રહેવો જોઈએ, તો ખૂબ સારો સ્કોર થઈ શકે છે. આ મેડમે વાત કરી તે પ્રમાણે કે ગણિત એક એવો વિષય છે કે જે તમારો પીછો છોડવાનો નથી. ગણિતને તમે સાયન્સમાં જાઓ તો તમને કદાચ વિકલ્પ મળે છે કે હા બાયો લઈ લઈએ અને મેથ્સ છોડી દઈએ, પણ મેથ્સ સીધો છૂટતું નથી. અને મિત્રો યાદ રાખો કે ગણિત જિંદગીના ડગલે ને પગલે જ્યાં જાઓ ત્યાં ગણિત સિવાય બીજું કાંઈ નથી. અને એ જ તો છે, હા મેં તમને કહ્યું તે પ્રમાણે સંભાવનાનું પ્રકરણ, આંકડાશાસ્ત્ર, એ બે પ્રકરણ તો એ જીવનમાં પણ એટલા ઉપયોગી છે કે જે તમે શીખશો તો સારું છે. અચ્છા આંકડાશાસ્ત્રની વાત આવી તો એ ગણવાનું છે, એમાં ખાસ કરીને મધ્યક અને મધ્યસ્થ એમાં બહુલક શોધવાનો એક દાખલો પૂછાય જ,
એ તમને આવડશે, અને મધ્યક અને મધ્યસ્થ ના દાખલા પણ તમે કરી શકો. માત્ર પરફેક્ટ સૂત્રો યાદ રાખો, એના સૂત્રો યાદ રાખો અને સૂત્રોમાં કિંમત મૂકવાની. ગણિતના લગભગ ગણિત અડધું ઉપર એવું છે કે જેમાં કિંમત મૂકવાની છે અને સૂત્રની જવાબ લાવવાનો છે. તો એ એટલું સૂત્ર આવડી જાય તો એ આવડે. પૃષ્ઠફળ અને ઘનફળ, મિત્રો મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે એ આ પૃષ્ઠફળ ઘનફળ અને ક્ષેત્રફળના દાખલા બરાબર પકડતા જ નથી. એનું કારણ એ છે કે એ લોકો પાયાથી સમજ્યા નથી, સમજણનો અભાવ. સમજણનો વિદ્યાર્થીને પૂછું છું કે ચલો બોલનો આકાર કેવો, બંગડીનો આકાર કેવો, રૂપિયાના સિક્કાનો આકાર કેવો, તો એ બધા એમ કે છે ગોળ. પણ એવું નથી, ગોળ બોલ ગોળ છે, બંગડી ગોળ નથી, બંગડીમાં તો હાથ જાય છે. તો એવો સવાલ કરે ત્યારે પેલો વિચાર કરે હા કઈક તકલીફ તો છે. જ્યાં સુધી તમે પાયાની વાત સમજો નહીં બરાબર, ત્યાં સુધી તમને ખબર નહીં. તો આપણે રૂપિયાના સિક્કાને પણ ગોળ છે અને વર્તુળનો સૂત્ર લગાડીને આપણે દાખલા ગણવા મળી, પણ એવું નથી મિત્રો. ફરીથી દાખલાની રકમ ખૂબ કાળજીપૂર્વક આપણે ધ્યાનપૂર્વક વાંચીશું અને પછી દાખલાની શરૂઆત કરીશું. કારણ કે શું પૂછ્યું છે, અમને જવાબ શું માગે છે, એ ત્યારે જ મળશે કે જ્યારે આપણે ખૂબ કાળજીપૂર્વક એ દાખલો વાંચે. 3 કલાક તમારા માટે ખૂબ જ અગત્યના છે. શાંત ચિત્તે પરફેક્ટલી ભૂલ ન થાય તે પ્રમાણે સ્વચ્છ મોટા મરોડદાર અક્ષર લખીએ. અને ફરીથી મિત્રો એક બીજી વાત કહેવાની રહી ગઈ કે તમારે પેન, બ્લુ પેન જ વાપરવાની છે અથવા પેન્સિલ. એનું કારણ એ છે કે જે પરીક્ષક છે તે લાલ પેનથી ચેક કરશે, જે મૂલ્યાંકનકાર છે એ કાળી પેન વાપરે છે, અને જે મોડરેટર છે તે ગ્રીન પેન વાપરે છે. જે બાકી રહી ગયું ચેક કરે છે એ પેન્સિલથી ચેક કરે છે. કે એટલે પેન્સિલ એ બધું તમારે વાપરવાનું નથી. નહીં તો કેટલીક વાર એવું બને છે કે તમારો અક્ષર ખરાબ હોય તો પરીક્ષક લીધો મારીને 0 માર્ક મૂકી દે, એવું બની શકે. એટલે ખૂબ સારા સ્વચ્છ અક્ષર લખાણ, સંપૂર્ણ લખાણ, અને એવું લખાણ હોવું જોઈએ કે જેથી પેલા પરીક્ષક છે તે વાંચવા માટે મજબૂર બને, એને વાંચવું ગમે, અને એ શોધવું પડે કે એને માર્ક્સ ક્યાં કાપવો છે. માર્ક્સ ન કાપે એ રીતે આપણું ઉત્તર વહી લખીશું. અને મહત્વ રાઇટિંગનું પણ છે, ખૂબ સારા અક્ષર હોવા જોઈએ. જો તમારા અક્ષર સારા હશે તો જે પરીક્ષક છે એને જોવાની મજા આવશે અને તેઓ સારી રીતે વાંચી શકે અને સારી રીતે તમને માર્ક્સ મળી શકે. સાહેબ, આપણે ગણિતના જે પેપરની વાત કરીએ છીએ, ગણિત એવો સબ્જેક્ટ જે આપણે કીધું પહેલા કે અઘરો વિષય તો ખરો જ વિદ્યાર્થી મિત્રો માટે, પણ ગણિતનું કેરિયરમાં કેટલું મહત્વ હશે એ વિશે આપણે વાત કરીએ સર. મિત્રો, ગણિતનું કેરિયરમાં મહત્વ કેટલું એ તો અંદાજ વગરની વાત છે. દગલે ને પગલે ગણિત જ છે. હું ગણિતનો શિક્ષક છું એટલા માટે નથી કહેતો, પણ વાત કરી કે ચાલો તમે બાયો લીધો, તમે ફિઝિક્સ ને કેમેસ્ટ્રી તો રાખવાના. ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં તો મેથ્સ જ છે, દાખલાઓ જ છે, સૂત્રો જ છે. એટલે તમે મેડિકલમાં જાઓ, એન્જિનિયરિંગમાં જાઓ તો મેથ્સ છે જ, સીધું મેથ્સ છે. પણ મેડિકલમાં પણ મેથ્સ છે. અને મિત્રો, મેથ્સ આપણને પસંદગી કરવી, નિર્ણય શક્તિ, તર્ક શક્તિ, આ બધી શક્તિઓનો જબરદસ્ત વિકાસ કરે છે. એટલે મેથ્સની સાથે આપણે જોડાયેલ રહીએ તો ડિસિઝન પાવર આપણો જોરદાર વધશે. સાહેબ, આપણે હવે જે વાલી મિત્રોને ટીપ્સ આપવાની છે, આ બોર્ડ એક્ઝામ રિલેટેડ કે પોતાના વિદ્યાર્થી સાથે તેમણે કેવું વર્તન કરવું જોઈએ, તેમનો કેટલો ખ્યાલ રાખવો જોઈએ એ વિશે આપણે વાત કરીએ, તો વાલી મિત્રોને આપણે ટીપ્સ આપીશું હવે. મિત્રો, વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા દરમિયાન વાલીની ભૂમિકા બહુ અગત્યની રહી છે. કારણ કે ઘરનું વાતાવરણ વિદ્યાર્થીઓના પરફોર્મન્સ પર સીધી અસર કરવાનું છે. છેલ્લા દિવસો દરમિયાન વાલીઓએ ઘરનું વાતાવરણ ન બગડે એની પૂરી કાળજી લેવાની છે. અને હું તો આમ કહું છું કે વાલીઓએ સપોર્ટિંગ, વિદ્યાર્થીઓના સપોર્ટિંગ રોલ પ્લે કરવાનો છે. એની સાથે બેસવાનું છે, એને ભણાવવાનું નથી પણ એ ભણે છે એમાં મદદ કરવાનું છે. એને એનો જે સમય બગડે છે એ હવે માન 20 દિવસો રહ્યા છે, તો સમય નવો તો કંઈ આવવાનો, વધારે સમય મળવાનો નથી, પણ જે સમય બરબાદ થાય છે, સમજો કે ઊંઘવાનો સમય, જમવાનો સમય, તો એ સમયનો બચાવ કરીને વિદ્યાર્થી અભ્યાસમાં લાગેલો રહે એવું વાલીઓએ ઈરાદાપૂર્વક આયોજન કરવું પડે. વાલીઓએ સભાનતાપૂર્વક પરીક્ષા
એ ભાગ નથી. બધાને આમ કે બોર્ડની પરીક્ષા આપે છે એટલે મારો દીકરો બોર્ડમાં છે, મારો દીકરો બોર્ડમાં છે, એવો ભાવ ઊભો કરવાની કોઈ જરૂર નથી. બાળકને સમજાવવાનું કે કંઈ વાંધો નહીં, પરીક્ષા છે, બધી પરીક્ષા આપે એવી જ પરીક્ષા છે, આમાં કોઈ બહુ મોટી વાત નથી. એ એક એક પ્રકારનો સાંત્વના આપવાની બહુ મોટી જવાબદારી છે વાલીઓની. અને વાલીઓએ બીજી મેં તમને કહ્યું તે પ્રમાણે એનો સમય બચાવવાનો છે, એને પરીક્ષા ખંડ સુધી પહોંચાડવાની જવાબદારી વાલીઓએ લેવાની છે, પેપર બરાબર લખે, બીજી બધી સામગ્રી પૂરી પાડવાની જવાબદારી. બીજું એણે વિદ્યાર્થી બીજે કામમાં રોકાતો નથી ને એ પણ જોવાનું છે, એ કયા પ્રકારનું ભોજન લે છે એ પણ ખૂબ અગત્યની બાબત છે. કસે ભોજનમાં એણે એવું નથી ખાવાનું કે જેથી ઊંઘ આવે, શરીર બગડે, તબિયત બગડે, તો એનું પરફોર્મન્સ બરાબર નહીં હોય. 3 કલાક તો બહુ જ અગત્યના છે, એ આખા વર્ષ તો નિચોડે 3 કલાકમાં છે, એટલે 3 કલાક તો તમારે બહુ સંભાળવાનું છે. કસે બાઈક વિદ્યાર્થીને જાતે એકલો મોકલી આપે છે, સ્કૂટી પર એક્સિડન્ટ કરે છે, તો એ નાની નાની બાબતોથી આપણે વિદ્યાર્થીને બચાવવાનું છે. બીજું કે અત્યારે તો નવો ટ્રેડ શરૂ થયો છે કે એને શુભેચ્છા પાઠવે, ગુલાબ લઈને આવે કે ભાઈ બુકે લઈને આવે ને કે ગિફ્ટ આપે ને. આ તો હવે કદાચ સાહેબ અમારા માધ્યમ દ્વારા અમે આ બાબતે બહુ જ કીધું છે, એટલે મારા ખ્યાલથી ઘણા બધા વાલી મિત્રોએ આનું એ કર્યું હશે, ધ્યાન રાખ્યું હશે, અને કદાચ આ વખતે એવું નહીં પણ બને, એવું બની શકે છે કે વિદ્યાર્થીનો સમય નહીં બગડે અને વિદ્યાર્થી વાંચવા લખવામાં ધ્યાન આપે એવું બની શકે છે. બરાબર છે, એટલે વાલીઓએ કદાચ કેટલા વેલ વિશેષના ફોન આવતો હોય તો ફોન એમણે બાયપાસ કરી દેવા જોઈએ, વિદ્યાર્થી સુધી પહોંચાડવા જોઈએ. હા, એને મેડમ એનું કારણ છે કે વિદ્યાર્થી સમજો કે ટીવી સામે બેઠો તો ટીવીના જે દ્રશ્યો છે તે 2.5 કલાક સુધી એના સ્મૃતિપથ પર રહેતું હોય છે, એની છાપ, તો ત્યારે પછી પેલો વાંચે છે ત્યારે એની અસર રહેતી નથી. મા બાપે અને ખાસ કરીને ઘરમાં એવા પ્રકારનું શાંત વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જેથી બાળક, એટલે મા બાપની ભૂમિકા બહુ મોટી છે. દસમા ધોરણનો વિદ્યાર્થી સમજો 15 વર્ષનો 16 વર્ષનો હોય એ એટલો ઇનફ મેચ્યોર નથી, એનામાં પરીક્ષાની ગંભીરતા નથી, તો એ ગંભીરતા આપણે સમજીને આપણે વાલીઓએ વિદ્યાર્થી સાથે એ પ્રકારે વર્તન કરવું જોઈએ અને એ પ્રમાણે એને ધીમે ધીમે પરીક્ષા ખંડ સુધી દોરી જવો જોઈએ. ખૂબ જ સરસ, પ્રવીણભાઈ પટેલ પાસેથી આજે આપણે માહિતી લીધી છે ધોરણ 10ના ગણિતના પેપર કેવી રીતે લખવું જોઈએ, માર્ક્સ કેવી રીતે સારા મેળવવા જોઈએ. અમારા આ કાર્યક્રમના પ્રાયોજક છે લવ એન્ડ કેર મેટર્નિટી એન્ડોસ્કોપી એન્ડ IVF સેન્ટર સુરત. અને દર્શક મિત્રો, મારા તરફથી પણ હું આપને વિદ્યાર્થી મિત્રોને એક વિનંતી કરીશ કે જો આપ આખું વર્ષ ભણો જ છો, સ્કૂલમાં પણ હવે તો તમારી એક્ઝામ મતલબ પ્રેક્ટિકલ એક્ઝામ પહેલાં બોર્ડની એક્ઝામ પહેલાં લેવાઈ જતી હોય છે, એટલે તમે માનો કે 80% તમને શાળા તરફથી પણ મદદ કરવામાં આવી રહી છે, ટ્યુશન્સના શિક્ષક હોય તો એમના તરફથી પણ તમને મદદ મળી રહી છે, અને તમારું રિઝલ્ટ સારું આવે એના માટે બધા જ જે પણ તમારી આજુબાજુમાં લોકો રહેલા છે બધા જ તમારા માટે પ્રયત્ન કરે છે. તો જરૂર તમે થોડું ધ્યાન આપો અને એક્ઝામ પૂરતું ધ્યાન આપો એવું તો છે જ, પણ આખું વર્ષ જો તમે ધ્યાન આપશો તો કદાચ વધારે સારું પરિણામ આવી શકે. એવું જરૂર નથી કે એક્ઝામ પૂરતું જ ધ્યાન આપો અને સારું રિઝલ્ટ પ્રાપ્ત કરો એવી જ અમારી શુભકામના રહેશે. અને ખૂબ સરસ પીનાજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર, અને પ્રવીણભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જી 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 જી. ખાસ કરીને વાલીઓને વિષયાંતર કરીને થોડી વાત કરવા માંગુ છું કે તમારો વિદ્યાર્થી ગણિતમાં નબળો છે અથવા ગણિત બરાબર નથી આવડતું તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ગણિત નથી આવડતું અથવા એકેડેમિક ફિલ્ડમાં જો નબળો છે તો એનો એ નથી કે જીવનમાં ફેલ જવાનો છે. તમે એની પર કોઈ પણ પ્રકારનું પ્રેશર નહીં લાવો કે તું નાપાસ થયો અથવા ગણિત નથી આવડતું, ઓછા માર્ક્સ છે, તું નબળો છે, તું દોબો છે, એવું કાંઈ નથી. મિત્રો, હવે તો એવો ટ્રેડ છે કે સાયન્સ સિવાયની ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જે ઉજ્જવળ ભવિષ્ય બાળકનું બનાવે છે, બનાવી શકે છે. એટલે ગણિતમાં હોશિયાર નથી તેવા વિદ્યાર્થી બીજા વિષયમાં હોશિયાર હોઈ શકે,
રમતગમત છે કે આર્ટ છે કે કલ્ચર છે કે બીજી બીજી ઘણી બધી ફિલ્ડ છે કે જેમાં હોશિયાર હોઈ શકે છે. એટલે આપણે વિદ્યાર્થીને કોઈ પણ રીતે ડિગ્રેડ કરવાનો નથી, નીચો પાડવાનો નથી, એને સપોર્ટિંગ રોલમાં રાખીને એને પુશ કરીને આગળ કેરિયર તરફ લઈ જવાનો છે. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ આપનો, અને આવી જ રીતે એજ્યુકેશન ગાઈડન્સના બીજા મહત્વના વિષયો અને ટિપ્સ સાથે આપણે પાછા મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.